સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણી ગણીને યુવાન યુવતીઓ મોટા મોટા પદ શોભાવે છે એ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ જેવી મુખ્ય પોસ્ટ છેલ્લા 7 માસથી ખાલી પડી છે જોઈએ છે અખબારોમાં તમે આવી જાહેરાતો ખૂબ જોઈએ છે કોઈ કંપની કર્મચારીઓ માટે આવી જાહેરાત આપે છે તો કોઈ મૂર્તિઓ કન્યા માટે પણ લાગે છે કે હવે રાજકોટે અને સૌરાષ્ટ્રના છાપાઓમાં આગામી દિવસે આવી જ એક જાહેરાત તમને વાંચવા મળશે જેમાં મોટા મોટા અક્ષરોએ લખ્યું હશે જોઈએ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જોઈએ છે વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વીસીનું પદ શોભાવી શકે તેવી સક્ષમ વ્યક્તિની જરૂર છે આ વાત સાંભળી તમને આંચકો લાગ્યો હશે પણ વાત આંચકો આપનારી નહીં વિચારવા મજબૂર કરે તેવી છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનેક કોલેજો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણી ગણીને યુવાન યુવતીઓ મોટા મોટા પદ શોભાવે છે એ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ જેવી મુખ્ય પોસ્ટ છેલ્લા 7 માસથી છે ખાલી રાજ્યની ઘણી શાળાઓમાં શિક્ષકો ન હોવાની વાત તો તમે સાંભળી હશે પણ કોઈ યુનિવર્સિટી વિના કુલપતિએ જ ચાલતી હોય તેવું કદાચ પહેલી વખત તમારા ધ્યાને આવ્યું હશે હવે સવાલ એ છે કે 7 માસથી કેમ ખાલી પડી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની પોસ્ટ વાસ્તવમાં છેલ્લા કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ 24 ફેબ્રુઆરી 2018 રોજ નિવૃત્ત થયા ત્યારથી અત્યાર સુધી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોઈની નિમણૂક થઈ નથી હા તેમના ગયા બાદ કમલસિંહ ડોડિયા અને હાલ નીલાંબરી દવેને ઇન્ચાર્જ એટલે કે કાર્યકારી તરીકે યુનિવર્સિટીનું સુકાન સોંપાયું પણ ફૂલ ટાઈમ કુલપતિ નિમવાની તસ્દી હજુ સુધી રાજ્ય સરકારે લીધી નથી શું સરકારને નથી મળતી સક્ષમ વ્યક્તિ ક્યાં સુધી કાર્યકારી ચલાવશે યુનિવર્સિટી કોની રાહ જોઈ રહી છે સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિમવા માટે સરકારે શોધ સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ કેટલાક નામો અંગે સરકારને ભલામણ પણ કરી હતી પણ લાગે છે કે સરકારને ભલામણ કરેલા નામમાંથી કોઈ નામ પસંદ પડ્યું નથી આશ્ચર્યની વાત એ છે કે સૌરાષ્ટ્રના જ ઘણા તજજ્ઞો બહારની ઘણી યુનિવર્સિટીના કુલપતિ તરીકેનું પદ શોભાવી ચૂક્યા છે જેમ કે નિદત બારોટ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મહેશ પાડલિયા ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં બી કે શર્મા રાજસ્થાન યુનિવર્સિટીમાં અને કમલેશ જોશીપુરા ટીચર્સ યુનિવર્સિટીમાં કુલપતિનું પદ શોભાવી ચૂક્યા છે પણ આજે એ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ન તો રાજકોટમાંથી કે ન તો સૌરાષ્ટ્રમાંથી કોઈ સક્ષમ વ્યક્તિ નથી મળતી કુલપતિની પોસ્ટ માટે આને કહેવાય ખાટલે મોટી ખોડ બ્યુરો રિપોર્ટ Z મીડિયા